नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे समजवानुं छे धोरण चार गणित विषयनुं चेप्टर एक ईंटोनी इबारत। हवे आ चेप्टर शुरुआत करता पहेला आपणे चेप्टरनुं नाम ईंटोनी इमारत आप्युं छे एटले के एना विषे थोड़ीक माहिती मेळवीए। तो ईट एटले के ईट तो तमे बधाए जोयेली ज हशे तेवी हुं आशा राखुं छुं, केम के आपणी स्कूलनुं बिल्डिंग पण ईंटोथी ज बनेलुं छे, तेमज तमारा मकान हशे ते पण ईंटोथी ज बनेला छे, एटले आप बधा ईंटो जोई ज छे एवी हुं आशा राखुं छुं। तो चालो शरूआत करीए आजना चेप्टरनी ईंटोनी इमारत। ईंटोनी इमारत जागृति शाळा माटे ईंटनी पेटर्नो नमूनो। आ मुर्शिदाबाद एटले के पश्चिम बंगाळमां आवेली जागृति शाळानी सत्य वात छे। ज्यारे शाळानी इमारत चणाई रही हती त्यारे एवुं नक्की कर्युं के शाळानी दीवालो अने जमीन पर ईंटोथी पेटर्न बनावी। जमाल, कालू अने पीआर आ कामना कड़िया हता। તેઓને શાળાની ઇમારત માટે નવી નવી યુક્તિઓ જોઈતી હતી, આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા। ચિત્ર તમને નીચે આપેલું છે, તે કેનું છે? મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો ત્યાં જોવા માટે કેમ ગયા બધે કડિયા? કેમ કે એને શું કરવાનું હતું? શાળા બનાવવાની હતી, એના માટે ઈંટની પેટર્નનો નમૂનો જોવા માટે બધાય કડિયા ત્રણ છે, જમાલ, કાલુ અને પીઆર તે જોવા ગયા। આ ઇમારતમાં એક મોટો માળ છે જેમાં આશરે 2000 જેટલી ઈંટોની સુંદર પેટર્ન છે। આશરે 300 વર્ષ પહેલા કડિયા દ્વારા આ નમૂના તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં તમને નીચે ત્રણ ચિત્રો આપેલા છે, જેમાં પ્રથમ ચિત્રમાં શું આપેલું છે? તેની આ મુર્શિદ કુલી ખાનનો મકબરો આપેલો છે। બીજામાં તેની ઈંટની પેટર્ન ડિઝાઇન તમને આપેલી છે, જે તમે એક નંબર કરેલું છે તે જોઈ શકો છો, બે નંબરમાં પણ તમે જોઈ શકો છો। હવે બીજી ત્રણ ઇમેજ તમને આપેલી છે, ચિત્ર આપેલું છે, જેમાં 3, 4 અને 5 એવું લખેલું છે। જેવી ડિઝાઇન તમને ક્યાંક જોયેલી હશે તો નીચેના પ્રશ્ન એના પરથી જ આપેલા છે। પ્રશ્ન એક, તમને ભોયતરાની કઈ પેટર્ન સૌથી વધુ ગમે એ તમારે નીચે લખવાનું છે। ટોટલ આપણે 5 પેટર્ન આપેલી હતી, 1, 2, 3, 4 અને 5, એમાંથી તમને કઈ ગમી તે ત્યાં લખવાનું હશે। પ્રશ્ન બે, તમે આવી પેટર્ન કોઈ અન્ય જગ્યાએ જોઈ છે? મિત્રો, જો તમે મંદિરમાં, મસ્જિદમાં જ્યાં ગયા હશો તો ત્યાં તમને અવનવી ડિઝાઇનની પેટર્ન જોઈ હશે। ચાલો હવે આગળ વધીએ। તો કડિયા ખૂબ રોમાંચિત થઈને પાછા ફર્યા। જમાલે કહ્યું, ઓહો, તે દિવસોમાં પણ તેઓની ઈંટની કેટલી બધી રસપ્રદ પેટર્ન બનાવેલ, આપણે એ ભૂલી જ ગયા। ચાલો આપણે આપણી શાળાની જમીન પર આવી પેટર્ન રચીએ। દરેક કડિયાએ ઈંટથી અલગ અલગ પેટર્ન બનાવી શાળાને તેમની આ સુંદર ઇમારત માટે ગર્વ છે। બાળકો તેમના પર હસતા, રમતા અને પોતાની રીતે નવી પેટર્ન બનાવે છે। આ બધા કડિયા હતા, એ મસ્જિદમાં જોવા ગયા હતા, એ પેટર્ન બધાને બહુ કડિયાને ગમી। પછી એ પેટર્ન મુજબ શાળા બધાએ કડિયાએ બનાવી, તે જેના નમૂના નીચે તમને અહીં આપેલા પણ છે, જે તમે જોઈ શકો છો। હવે આપણે ઈંટની ગોઠવણી હશે પેટર્ન, તેના અલગ અલગ નમૂના જોઈશું, જેને ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ એ રીતે નામ આપેલા છે। તે અલગ અલગ પ્રકારે પેટર્ન બનાવીને અલગ અલગ ડિઝાઇન બનાવેલી છે। તો શરૂઆતમાં જોઈએ તો ચ જુઓ તો ગોળાકાર છે, એ રીતે અલગ અલગમાં અલગ અલગ પેટર્ન આપી છે। આવી પેટર્ન તમે ક્યાંય જોઈ છે? વિદ્યાર્થી મિત્રો, તમે આવી પેટર્ન તમે પણ ઘરે બનાવી શકો છો, જો તમારી પાસે ઈંટું હોય એનો તમે અલગ અલગ ડિઝાઇન કરીને તમે પણ આવી ડિઝાઇન ઘરે પણ બનાવી શકો છો। તો હું આશા રાખીશ કે તમે પણ એક ડિઝાઇન આવી બનાવવાની કોશિશ કરશો। બસ આ વિડીયોમાં અત્યારે આટલું જ, પછીના વિડીયોમાં આથી આગળના ચેપ્ટરની વિગતવાર આપણે માહિતી મેળવશું। આભાર।